નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક હિન્દી. આજે આપણે પુનરાવર્તન કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર એક, ખાલી જગ્યા પૂરો. અહીં આપણને વર્ણમાળા આપેલી છે. એ વર્ણમાળામાં એક શબ્દ એટલે કે એક મૂળા અક્ષર વચ્ચે ખાલી જગ્યા છે. તો અહીં જોઈએ તો ન છે, પછી ખાલી જગ્યા આપેલી છે, વળી પાછું ફ આપેલું છે. તો અહીં વર્ણમાળા પૂરી કરીએ તો ન પ ફ બ, એ રીતે વિદ્યાર્થીઓને પણ અહીં એ જ કરવાનું છે કે ન પછી શું આવે, પ પછી ફ અહીં લખેલો છે, ફ પછી બ ભ મ ય, એ રીતે અહીં આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે પ્રશ્ન નંબર બે જોઈએ તો અહીં પણ અંકોની ખાલી જગ્યા આપેલી છે. અહીં હિન્દીના અંક પૂર્ણ કરવાના છે. તો અહીં મેં કેટલાક અંક લખેલા છે અને કેટલાકની ખાલી જગ્યા મૂકેલી છે. તો એ ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓને એના પછીનો આવતો અંક પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો શબ્દમાં લખો. અહીં મેં કેટલાક અંકો લખેલા છે. એ અંકોને વિદ્યાર્થીઓને જે રીતે ઉચ્ચારણ થાય એ શબ્દમાં લખવાનું છે. તો પહેલું છે આઠ, તો અહીં મેં લખેલું જ છે, પરંતુ વિદ્યાર્થીઓને પણ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે. પછી છે દસ, સાત, એક, તીન અને નવ. એ જ રીતે વિદ્યાર્થીઓને પણ અહીં આપેલું ગૃહકાર્ય પૂર્ણ કરવાનું રહેશે.